रुमाल मार्क ने बिस्तारी बरोबर रजिस्टर करवाती रजिस्टर के बाकी अन मार्क એટલે નિશા તાજા દર્શાવવાની છે કે જે બાકી રહેલા છે નંબરો લ્યા બાકી કોણ રહ્યો એક બે ચાર પાંચ સાત આઠ દસ અને અગિયાર આ જે બાકી રહ્યા તે તારે દર્શાવવાના બાકી છે ખુશી કે છે વોટ કેન આઈ ડુ ટુ કીપ ધ હેન્ડ મૂવિંગ બરોબર હેન્ડ્સ મૂવિંગ ફરતા રાખવા હું શું કરીશ પણ કે છે ખુશી કહે છે તો ભારતી બેન કહે છે ગેટ ઇઝ ગુડ ક્વેશ્ચન અહીંયા ક્વેશ્ચન એટલે શું થાય પ્રશ્ન ગુડ ક્વેશ્ચન તો ભાઈ સરસ પ્રશ્ન છે પછી આપ્યું છે યુઝ અલગ ગેસ બરોબર યુ ગેસ ગેસ એટલે શું થાય અનુમાન ગેસ એટલે અનુમાન બરોબર પહેલા એનું અનુમાન કરવું પડે આ તારો ગુડ પેન છે આ તારો ખૂબ જ સરસ પ્રશ્ન છે યુ ગેસ ફર્સ્ટ કે ભાઈ ગેસ એટલે શું અનુમાન કે ભાઈ પહેલા તેનું અનુમાન કરવું પડે ખુશી કે છે પેન થોર્ન વોટ ઇઝ શું કે છે પેન થોર્ન વોટ ઇઝ એટલે કે હા પેન એટલે પેન અને થોર્ન એટલે કાંટો ડેકોરેટ એટલે કે
Standar. Devo respeitar. Standar. Que vai aprender o que આપણા મકાનને શણગારતા હોઈએ છીએ, લગ્ન પ્રસંગ હોય, કોઈનો બર્થડે હોય ઘરમાં, તો આપણે શું કર્યું છે, ડેકોરેશન ઘરની અંદર કરતા હોઈએ છીએ. એમ હવે તો તારી અહીંયા શું કહે છે, હવે તો તારી ઘડિયાળ તૈયાર થઈ ગઈ છે, હવે તારી ઘડિયાળને શું કર, ડેકોરેટ યુ વિશ. વિશ એટલે ઈચ્છા. વિશ એટલે ઈચ્છા. કે ભાઈ હવે તારી ઈચ્છા એવી છે કે ભાઈ તું હવે ડેકોરેટ શણગારી નાખ, આ જે ઘડિયાળ છે તેને તું હવે શણગાર. કે છે આગળ, ખુશી એ હા અને ઉચ્ચારણ કરે છે કે હા, શું કહે છે, મમા મમા હર ઇઝ કોઈન. શું કહે છે, કોઈન. કોઈન એટલે કવિતા, એક કવિતા છે. શું કહે છે, મમ્મી હરી અ પોએમ. મમ્મી આ એક કવિતા છે. આઈ લર્નર ધ સ્કૂલ. લર્નર એટલે સોરી, લર્નર એટ ધ સ્કૂલ. બરોબર, લર્નર એટલે શું, સાંભળ. કે છે કે ભાઈ લર્નર એટલે ભણવા. કાંટા જે છે કેટલા કીધા હતા,
કરેક્ટ લેવાના પછી એની અંદર શું લગાવવાનું કીધું તું બાર નંબર બરોબર નંબર્સ લગાવવાના કીધા આના કે બે નંબર લગાવે છે એની અંદર એ શું જોઈએ છે આટલા વાળો ઓર એટલે શું અને એ રીતે શું કરે છે ભાઈ આખી એક ઘડિયાળ શું થાય છે તૈયાર થાય છે અને આવી રીતે શું કરે છે ખુશી તેને મધરની મદદ લઈ આખી એક ઘડિયાળ બનાવે છે અહીંયા આપણી એક્ટિવિટી 4 પૂર્ણ કરીએ છીએ ચલો હવે આપણે એક્ટિવિટી 5 કે 5 નંબરની જે એક્ટિવિટી છે તે કે ભાઈ અહીંયા 6 ઘડિયાળ આપવામાં આવેલી છે કેટલી ઘડિયાળ આપવામાં આવેલી છે 6 ઘડિયાળ આપવામાં આવેલી છે તો પહેલા ઘડિયાળની અંદર પહેલી જે ઘડિયાળ છે એનો સમય કેટલો છે 8:30 મિનિટ રહેલી બીજી જે ઘડિયાળ છે નીચે બરોબર તો ત્યાં 10:15 મિનિટ થઈ 10:15 મિનિટ છે ત્રીજી જે ઘડિયાળ છે ત્યાં 40 મિનિટ દેવી છે હવે આ ઘડિયાળની અંદર થોડું ભાઈ મિસ્ટેક થયેલું મને જોવા મળે છે બરોબર તો જોઈએ આપણે 7:40 છે હવે ચોથી ઘડિયાળ અહીંયા આવી છે ત્યાં વગર છે 5:45 છે છઠ્ઠી ઘડિયાળ જે છે એમાં એક્ઝેક્ટ 3:00 છે અને પછીની જે ઘડિયાળ જે છે બરોબર તો ત્યાં અને 5:00 અને છઠ્ઠી ઘડિયાળની અંદર તેની અંદર સમય આપ્યો છે 11:10 જેવું થવા આવેલું છે 11:08 જેવું છે એ 11:08નો સમય અહીંયા દર્શાવવામાં આવેલો છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીંયા એ સમય જે છે બરોબર જે સમય દર્શાવ્યો છે એને અંગ્રેજીમાં શું કહેવાય છે તે જોઈએ અહીંયા 8:30 છે આપણે ગુજરાતીમાં શું કહેવી 8:30 એટલે કે 8:30 એટલે એને આપણે દર્શાવશું કેટલા વાગ્યા છે 8:30 છે એટલે કેટલી મિનિટ થશે 30 અને આગળનો જે સમય જે છે એ સમય દર્શાવવાનો દેશ પછી 15 મિનિટ આગળ હોય એટલે મિનિટ 15 મિનિટ જો આગળ હોય તો અહીંયા શું આપણે ક્વાર્ટર પાસ્ટ કે ભાઈ કેટલા છે 10:15 10:15 જેટલો સમય થયેલો છે પછી 22:07 કે 7:40 જેટલો સમય થયેલો જોવા મળે પછી અહીંયા શું કીધું છે 45 મિનિટનો સમય છે એટલે શું આવશે 2:15 જો અહીંયા
છે 15 મિનિટ હોય તો શું આવશે 5 અને 45 મિનિટ થશે તો શું આવશે 2 આવે છે અને એક્ઝેક્ટ 3 વાગ્યા હોય તો શું 3 ઓકે ભાઈ એક્ઝેક્ટ કેટલા વાગ્યા છે 3 વાગ્યા છે અને પછી શું છે અહીંયા 11 ને 8 મિનિટ થયેલી જોવા મળે છે તો શું આવશે 8 past 11 બરોબર તો ભાઈ કેટલા વાગ્યા છે 11 ને 8 મિનિટ અહીંયા થયેલી જોવા મળે છે તો જુઓ પહેલામાં 8:30 છે તો હાફ પાસ્ટ 8 10:15 છે ક્વાર્ટર પાસ્ટ 10 45 હોય તો ક્વાર્ટર ટુ 5 ટ્રેન વાગ્યા હોય તો જે સમય છે તેનો ટેસ્ટ ક્લોક લગવાનો છે અને 11 વાગ્યાની જો 8 મિનિટ હોય તો પહેલા મિનિટ પાસ્ટ અને જે સમય છે તે દર્શાવવાનો છે હવે આ ભાગ હતો એ એવી જ રીતે બીજો ભાગ જે કંઈ રહેતો છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો બીજો ભાગ જે છે એનું કોષ્ટક તમે જુઓ અને તેનો અભ્યાસ કરો કે ભાઈ બીજા કોષ્ટકની અંદર સ્ટેશન આપ્યું છે એરેવલ આવે છે અને ઉપડે છે બરોબર ગોરખપુર ઓખા એક્સપ્રેસ બરોબર તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે તો ચાલો જોઈએ એક્ટિવિટી 5 બી ની અંદર કીધું છે તે પ્રમાણે જોઈએ સોરી એક્ટિવિટી 6 એ છે 6 એ જોઈએ કે ભાઈ ગોરખપુર ઓખા એક્સપ્રેસ છે અહીંયા છે સ્ટેશન આવા આવશે અને જશે બરોબર આવવાનો સમય અને જવાનો સમય અમદાવાદ જે છે 6 વાગ્યા આવશે અને 6:20 જશે ચલો આ પીએમ છે ભાઈ સમય કયો છે પીએમ છે પછી વિરમતા વિરમગામ છે 7:25 આવે છે અને 7:29 ઉપડી જાય છે સુરેન્દ્રનગર 8:32 આવે છે અને 8:34 ઉપડી જાય છે રાજકોટ જે છે અને 11:05 મિનિટે ઉપડી જશે પછી આવે જામનગર જે છે એ શું કે છે 0:32 એટલે કે રાત્રિનો સમય થઈ જાય છે અને 0:34 મિનિટે શું થાય છે ઉપડે છે પછી દ્વારકા જે છે એ 3:27 એએમએ પહોંચે છે અને 3:29 એ શું થઈ જાય છે ઉપડી જાય છે એવી જ રીતે ઓખા જે ટ્રેન છે એ 4:20 એએમ વેલા પહોંચે હવે જો ભાઈ રેસ અહીંયા કેટલો લે છે ભાઈ 6 વાગે આવે છે અને 20
અહીંયા રેસ લીધો 20 ની અહીંયા 7 ને 25 એ આવે છે પણ 29 ની વિલંબતા 4 ની રોકાય છે સુરેન્દ્રનગર જે છે 2 ની રોકાય છે વાંકાનેર છે 20 ની રોકાય છે રાજકોટ 5 ની જામનગર પણ 2 ની અને દ્વારકા પણ 2 ની આટલો રેસ બરોબર ઇન્ટરનેટ છે હવે મેં પહેલો જે પ્રશ્ન છે બરોબર શું કીધું છે એટ વી પર એક વોટર એન્ટ્રી ધ ટ્રેન રીચ સુરેન્દ્ર નગર કે ભાઈ સુરેન્દ્ર નગર જે છે રીચ એટલે પહોંચ્યું કે સુરેન્દ્ર નગર ટ્રેન કેટલા વાગે પહોંચે છે અને એનો જવાબ આવશે A2 32 3 M કેટલા વાગે પર પહોંચે છે રાત્રિના 8:32 મિનિટે કયો સમય થશે રાત્રિનો સમય થશે બરાબર રાત્રિનો સમય એટલે 8:32 વાગે પહોંચે છે એટલે કે દિવસના 12 થી રાત્રિના 12 સુધી એટલે કીધો દિવસના 12 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધી શું આવશે PM અને રાત્રિના 12 વાગ્યાથી દિવસના 12 વાગ્યા સુધી આવશે AM અહીં ખાસ રાખજો ધ્યાન કારણ કે આપણા અલાર્મ મુક્ત હોય અલાર્મ એટલે PM ને AM આપ્યો છે વેલામાં 5 વાગ્યાનું મૂકવાનું હોય તો આપણે PM મૂકી દીધું હોય AM મૂકવાનું હોય વેલા 5 વાગે જાગવું હોય તો તમારે શું મૂકવું પડે AM પણ આપણે શું મૂકી દીધું હોય PM એટલે વેલા અલાર્મ વાગે નહીં અને જાગી તો જોઈએ કે 7 વાગી ગયા છે કે મેં તો અલાર્મ મૂક્યું હતું 5 વાગ્યાનું વેલા પણ વાગ્યું જ નહીં પણ આપણે મૂકવામાં ભૂલ કરી હોય આપણે શું કરી દીધું હોય PM મૂક્યું હોય વેલા જાગવું હોય તમારે AM મૂકવું પડે કારણ કે રાત્રિના 12 વાગ્યાથી દિવસના 12 વાગ્યા સુધીનો સમય AM માં આવે અને દિવસના 12 વાગ્યાથી રાત્રિના 12 વાગે ત્યાં સુધી તમારે PM આવે છે અહીંયા કીધું છે સુરેન્દ્રનગર ટ્રેન કેટલા વાગે પહોંચે છે 8:32 વાગે પહોંચે ઈ વોટ 11 ફ્લો વેર ઇઝ વોચ ટ્રેક કે ભાઈ 11 વાગે ટ્રેન ક્યાં પહોંચે છે ભાઈ 11 11 વાગે કેટલા ક્યાં પહોંચે છે ભાઈ રાજકોટ પહોંચે છે તો ભાઈ અહીંયા બીજા જવાબ શું આવશે રાજકોટ કે ભાઈ 11 વાગે ટ્રેન ક્યાં પહોંચે છે રાજકોટ પહોંચવામાં આવી છે એટલે રાજકોટ સ્ટેશનમાં પહોંચી ધ પ્લેટફોર્મ ક્લોક શોઝ 6:10 PM વેર ઇઝ ટ્રેન 6 વાગ્યાને 10 મિનિટે કેટલા વાગે કીધું છે 6 વાગ્યાને 10 મિનિટ થયો છે તો ટ્રેન ક્યાં આવશે કે ભાઈ 6 ને 10 વાગ્યે ટ્રેન ત્યાં હશે બરોબર 6 વાગ્યા 10 મિનિટે ટ્રેન ક્યાં આવી કે 6:26 એટલે ક્યાં હોય અમદાવાદ એનો જવાબ આવશે તમારે અમદાવાદ કે અમદાવાદ જે છે તે 6:10 વાગ્યે ટ્રેન હશે ધ ટ્રેન વોઝ ધ વાંકાનેર વોટ ઇઝ ટ્રેન કે ભાઈ વાંકાનેર જે ટ્રેન છે એ કેટલાથી કેટલા વાગ્યા સુધી રોકાય છે તો વાંકાનેર માટે અહીંયા ટાઈમ તમને આપ્યો છે તો આનો જવાબ 10 વાગ્યાને 10 PM ટુ 10 ટુ 20 PM કે ભાઈ 10 વાગ્યાથી 10:20 મિનિટ સુધી કારણ કે વાંકાનેર શું છે ભાઈ ડીઝલ પુરાય છે
વાપરને શું પૂરવામાં આવે છે? ડીઝલ પૂરવામાં આવે છે. અને 20 મિનિટનો રેસ વાકાને એટલે છે અમદાવાદથી ટ્રેન ઉપડે એટલે એનું ડીઝલ ક્યાં પૂરાય છે? વાકાને સ્ટેશને એનું ડીઝલ પૂરવામાં આવે છે. કારણ કે ડીઝલ બધા સ્ટેશને મળતું હતું નથી. અમુક મુખ્ય સ્ટેશન હોય ત્યાં સુધી એનું ડીઝલ બરોબર પૂરવામાં આવતું હોય છે. અને એક જામનગર બે જગ્યાએ કે શું થાય છે? ડીઝલ પૂરવામાં આવે છે કે વાંકાને અને એ જામનગર આ બે જગ્યાએ ડીઝલ પૂરાય છે. છોડો છેલ્લો અને પાંચમો પ્રશ્ન. અ પેસેન્જર રીચ્ડ ધ સ્ટેશન લાઇન ટુ 3 પીએમ બટ મિસ્ડ ધ ટ્રેન. વોટ ઇઝ યોર સ્ટેશન? કે ભાઈ પેસેન્જરોને 9:30 કલાકે પહોંચવું પડે, કયા પેસેન્જર બરોબર? તો ભાઈ કયા પેસેન્જર આવવું પડે તેમને? 9:30 કલાકે જો એ પહોંચે છે, 9:30 કલાકે પહોંચવું હોય તેમને કયા પેસેન્જર આવવું પડે છે? તો તમે જો બટ મિસેન્જર બાય ટ્રેન વોટ ઇઝ યોર પેસેન્જર? 9:30 વાગ્યા પહોંચે તો કઈ ટ્રેન ક્યાંથી ભૂલી જાય કે સુરેન્દ્રનગર બરોબર અહીંયા વાંકાને ભેગી થઈ જાય છે પણ ભૂલે ટ્રેન ચૂકી ગયા સ્ટેશને તો જે 9:30 વાગે પહોંચવી તો સુરેન્દ્રનગર સ્ટેશને પહોંચવી 9:30 વાગે તો ટ્રેન આપણે ચૂકી જઈએ. 9:30 વાગે પહોંચવું હોય 10 વાગે ટ્રેન ભેગી થઈ હોય તો વાંકાને 9:30 વાગે પહોંચવું પડે. પણ અહીંયા શું થાય છે? મિશ્ર ચૂકી જવાય છે. 9:30 વાગે પહોંચે તો કઈ ટ્રેન કયા સ્ટેશને ટ્રેન ચૂકી જવાય છે? તો સુરેન્દ્રનગર સ્ટેશન થી. બરોબર સુરેન્દ્રનગર સ્ટેશન થી શું થાય છે? ટ્રેન ચૂકી જવાય છે. તો બાળકો અહીંયા સુધી હતું આપણે એક્ટિવિટી 6 એ સુધી આપણે અહીંયા અભ્યાસ કર્યો. હવે પછીના લેક્ચરમાં આપણે એક્ટિવિટી 6B થી આગળ તરફ